અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત મુદ્દે સુનાવણી અકસ્માત મુદ્દે ગ્રામ્ય કોર્ટમાં કેસની સુનાવણી તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલને કોર્ટમાં રજૂ કરાશે સરકારે કેસને ઝડપી ચલાવવા રજૂઆત કરી છે બચાવ પક્ષ તરફથી કોર્ટમાં રજૂઆત કરાશે ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોના મોત થયા હતા ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના મામલે ગ્રામ્ય કોર્ટમાં કેસની સુનાવણી થશે દિવ્યા જોડાઈ ગયા છે દિવ્યા આજે ગ્રામ્ય કોર્ટમાં કેસની સુનાવણી શું દલીલો કરવામાં આવશે બચાવ પક્ષ અને સરકારી પક્ષ દ્વારા એટલે કે બચાવ પક્ષ અને સામે પક્ષ દ્વારા પ્રીતિ ગુજરાત અત્યારે હાલ ગ્રામ્ય કોર્ટમાં ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માત કેસ અંતર્ગત ટ્રાયલ હવે શરૂ થઈ ચૂકી છે અને સાથે જ ગઈકાલે પણ વિડીયો કોન્ફરન્સથી બંને આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા જે બાદ આજે ફરીથી આર્ગ્યુમેન્ટ છે તે કરવામાં આવશે જોકે સરકાર દ્વારા પણ આ કેસને ઝડપી ચલાવવા માટેની રજૂઆત ગઈકાલે જ કરવામાં આવી હતી જ્યારે આજે બચાવ પક્ષ તરફથી પણ કોર્ટમાં મહત્વપૂર્ણ રજૂઆતો છે તે કરવામાં આવશે જોકે ઇસ્કોન અકસ્માત ચકચારી ભર્યા કેસ હતો અને જેને લઈને પણ 10 જ દિવસમાં ચાર્જશીટ પણ ફાઇલ કરી દેવામાં આવી હતી બહુ ઓછા કેસો હોય છે કે જેમાં આ પ્રકારે ચાર્જશીટ છે તે પણ જમા રજૂ કરવામાં આવતી હોય છે હવે આગામી દિવસમાં એટલે કે આજે મહત્વપૂર્ણ સુનાવણી થશે અને આવતીકાલે પણ વધુ સુનાવણી સોમવારના રોજ નિયત થાય તેવી પણ શક્યતાઓ છે તે જોવા મળી રહી છે આ કેસમાં બંને આરોપીઓને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે આભાર દિવ્યા તમામ વિગતો માટે